ખબરોય કઢી નોય કોઈ એ ઓલે નાન રે પણ ના આપણા ને का भगवान रे आ गोकुली अमने गमतु नथी સૂરજ તરી
ખબર નથી તો લાવ બોલાવીને ને વચને બાંધો આજ ક્રોશ નરે બોલાવે મહારાજ શિવ ની ભક્તિ કરતો હતો અને શિવ ને સપના રૂપી દર્શન દીધા હતા. ભક્ત અજમલ ને કીધું તું અજમલ મારી મમતા મેલેદાર દ્વારકા ની અંદર જા, દ્વારકા નો નાથ તારું દુઃખ નું નિવારણ કરશે. મારવાડ ની મિલન જે માતા મિલન જે કીધું
કે સવા શેર ઘીના લાડુ મને બનાવી દો અને જળ જમના ની જાળે બનાવી દો. આજ મારે દ્વારકા ની અંદર કાળિયા ઠાકર ને જમાડવા જવું છે. અરે મોટા ભાઈ, સવા શેર ઘીના લાડુ લઈ અને જળ જમના ની જાળે લઈને દ્વારકા ની અંદર આયા. પથ્થર ની મૂર્તિ ને કહેવા લાગ્યા કે પ્રભુ લાડુ જમી લો, લાડુ ન જમવા હોય તો તમારા શરણ લાંબા કરો, શરણ ધોઈને મારા આજ શરણ મત લેવું છે. મૂર્તિ એને કઈ જવાબ નતો આપ્યો. અરે મોટા ભાઈ, લાડુ એને મને લેલાડ માર્યા હતા, લાડુ મારવાથી સંતોષ નતો થયો, જળ જમણાની જાળે મને લેલાડ મારી, તેથી મૂર્તિ ની અંદર મારો વાસ હતો. જાળે મારવાથી રુધિર ની ધાર મારી વહેતી રહી, તે માટે મેં પાટા બાંધ્યા છે મોટા ભાઈ. અરે મોટા ભાઈ, મારવાનો મહારાજ સુવારત ને પરમારત ના કાજે આવ્યો હતો અને એવી માંગણી કરી કે પ્રભુ જો પુત્ર તરીકે નહીં પણ બાપ તરીકે મારી મારવાણ ની અંદર તમે અવતાર ધારણ કરો. અરે મોટા ભાઈ, ભક્ત અજમલ ને મેં વચન બે આપી દીધા છે કે પોકણગઢ ની અંદર આજ આપણે અવતાર ધારણ કરવાનો છે. અરે કૃષ્ણ ભાઈ, અવતાર સિવાય ની વાત કરો. અરે મોટા ભાઈ, તમે કહેતા હતા કે રઘુકુળ સદા ચલી જાય, સદા ચલી આવે, પ્રાણ જાય પણ બળદેવ નું વચન ન જાય. અરે મોટા ભાઈ, વચન ના એ વેણ તો આજ હેઠા પડી ગયા છે. આજે વચન રે બાંધીને નથી વીરા બોલ્યા રે, સાથે આવો નને રોવાય, સાથે આવો કૃષ્ણ વચન રે વીરા. આજે કુવા મારે ઉતારી નથી વીરા વાળા તવાડા, સાથે આવો નને રૂપાય, સાથે આવો કૃષ્ણ કુવા મારે ઉતારી વીરા વાળા. ભાઈ
આજે પોકણ કઢના રંગ મેલ વીરલા સુંદર કરો આજે પોકણ કઢની રંગ મેલ વીરલા સુંદર કરો એ સુંદર કરું પોકણ કઢના મેલ સુંદર કરું પોકણ કઢના મેલ પોકણ કઢના રંગ મેલ વીરલા સુંદર કરો આજે પોકણ કઢના ગોવાળ વીરલા દડુલે રમશે મારો ભેરુડો તોડવાય ના મારો ભેરુડો તોડવાય પોકણ કઢના ગોવાળ વીરલા દડુલે રમશે પિતા રે નંદ બાબા વીર માર છોડી રે દેજો પિતા રે બાજુ દેવ વીર માર છોડી રે દેવા એ થારું આપણે અજમલજી ના દોન બાળ થાવું આપણે અજમલજી ના દોન બાળ રે નંદ બાવા વીર માર છોડી રે દેવા તાવું આપણે અજમલજી ના માળ તાવું આપણે અજમલજી ના માળ પિતા રે બાજુ દેવ વીર આપણે છોડી રે દેવા આજે માતા રે દેવ કીધી વીર માર છોડી રે દેવા એ થાવો હવે મિલણ દેના દોન બાળ માતા મિલણ દેના દોન બાળ માતા રે દેવ કીધી વીર માર છોડી Bye.
થાવો હવે સગુણા નો દોડ વીર બનવા સગુણા ના વીર લાજ વેલી રે સુર ભદ્રા વીર માર સોડી રે દેવા બનવું સગુણા ના દોડ વીર બનવું સગુણા ના દોડ વીર બેલી
દીદે મોરલી રે વીરા મે છોડી કૃષ્ણ ને બાળક જરૂર હું અવતાર ધારણ કરી કે હરે બનીને પાંચ વર્ષ ના બાળ મારે જવું Thank you.
તારા બાપ ના નથી કાઢી દે છે કહું છું અરે ધરસે માઠી આયે ઉપર તને સમજાવું છું જો તું સમજી જા એમાં બોલ તારી ભલે છે તા કસ સમજે લાઈ રૂપિયા એમાં હોય એટલે અને હાલતી નો થઈ જા એટલે જ છે હજુ પાછું હોય હજુ બોલે હા અજે કહું છું જોવા દે કસમ કી લે એ કે હવે જોવા દે ખોટું બોલે હા ખોટી જાય હાચું બોલે હાસુ આવ અજે હું તને જવા તો નહીં દઉં એમ હા હા ચાલે તને ખબર નથી કે આ ટસ્કર કોણ છે હવે તને જવા લેતો હોય છે એટલે રૂપિયા લઈ લીધા હવે કાંઈ પી તને ફેંકી જ દઉં સીતારામ બોલ બોલવાયા માતાજી સીતારામ બોલ બોલવાયા માતાજી
લૂંટારાને ખબર તો નથી કે આ ટસ્કર નામનો લૂંટારો કોણ છે. લાય તો મારા રસ્તે હવે આડોરો એલી જોડે ની અંદર તમને દેખાત છે, લાય ચેક તો કરવા દે. અરે લૂંટારા, શા માટે મારો માર્ગ રોકી રહ્યો છો? અરે બાવા, તારી જોડી ની અંદર મને કઈક હીરા માથે દેખાય છે હવે. હે નહીં લૂંટારા, આ દ્વારકા ની જાત્રાએ જઈ રહ્યો છો અને દ્વારકા ના નાથ નો પૂજા પોસે બીજું કઈ નથી. અરે મને બાવા હીરા માણેક દેખાશે, તું મને આપી જ દે તારી જોડી. અરે નહીં ટસ્કર, ટસ્કર મારો માર્ગ મૂકી દે ને મને દ્વારકા ના જાત્રાએ આજ જવા દે. અરે તારે માલ આપો છો કેમ ને નાક કાન કાપી લાવ ઉસ્સો કરું છું. અરે ટસ્કર, ટસ્કર આજ તને તારો અભિમાન બોલાવે છે. અરે ટસ્કર, અભિમાન તો રાજા રાવણ ને હતો. મનોદરી રાજા રાવણ ને સમજાવતી હતી કે સમજી જા, રઘુવીર લંકામાં ફરતા પણ કોઈ હારી નતા નીકળ્યા. આજ હું તને સમજાવું છું કે મારો માર્ગ મૂકી દે ને મને દ્વારકા ની જાત્રા એ જવા દે. જોડી આપ્યું છે, નાક કાન કાપી લાવ ગુસ્સો કરું, મને એમાં હીરા માણેક દેખાય છે. અરે ટસ્કર, જો તને હીરા માણેક દેખાતા હોય અને જો તારામાં તાકાત હોય તો જોડી લઈ લે. આ તો લઈ લો છો ટસ્કર, લૂંટારો જોડી લે છે તારી જોવા દે. અરે લઈ લે ટસ્કર. નાથ નો પૂજાપો છે જોડી ને તારી તારી તારા જેવા પાપડે થી હાથ નો અડે. અરે તો ટસ્કર અહીંયા તને જાવત નહીં દે, તું નક્કી ટામણ ટુમણીઓ વાવો છો કેમ? અરે ટસ્કર બોલે. અરે ટસ્કર, ટસ્કર ધરતી માં એમ કે છે કે જળ પારનો મને વજન લાગતો નથી, વજન તો તારા જેવા પાથીડાનો એને ભાર લાગે છે. અરે બાવા, હજી હજુ કોસો મને એમાં હીરા માણેક દેખાય છે. અરે ટસ્કર, ટસ્કર આજ તને તારો અભિમાન બોલાવી રહ્યો છે, તને જો હીરા માણેક દેખાતા હોય તો જોડે લઈ લે. હીરા માણેક દેખાય છે લેવું જ જશે, હું મારા છોકરા હાટું બધું બાલ બચ્ચા નાના છે હજી તો લાય. અત્યારે તો જોડે આવે, જોઈ લો, લઈ લો તારી જોડી. અરે લઈ લે ટસ્કર, તો લઈ લો. અરે ટસ્કર, એક ફેર મારા હામુ તો જો. અરે પ્રભુ, તમે હતા તો મને કેમ તમે કીધું નહીં? અરે ટસ્કર, ટસ્કર જો અસલી સ્વરૂપ ના તને દર્શન કરાવું તો તારો અભિમાન કોઈ રીતે ઉતરે એવું નતું. આજ તારો અભિમાન ઉતારવા દે સાધુ નો અવતાર રૂપ ધારણ કર્યા છે. અરે પ્રભુ, સીધો તમે પણ જાવ છો ચાહે મને કહેતા જાઓ. અરે ટસ્કર, ટસ્કર આ જે લૂંટફાટ કરે છે એ બધું તું ક્યાં મૂકે? લૂંટફાટ તો હું મારા બાલ બચ્ચા નાના નાના છે એની માટે કરું છું. અરે ટસ્કર, આ જે કર્મો કરીને તું તારા બાળ બચ્ચાના પેટ ભરે? મારા બાળ બચ્ચાના પેટ ભરવા માટે એમ? અરે ટસ્કર, આ જે કર્મો કરે એ તારા બાળ બચ્ચા ભાગીદાર આમાં છે કે નહીં? અરે મારા બાળ બચ્ચા તો મારા ભાગીદાર હોય જ તે, કેમ પ્રભુ નો હોય? અરે ટસ્કર, તારા બાળ બસાને તું પૂછી દો કે જે હું કર્મ કરું એમાં તમે ભાગીદાર થાય છો કે નહીં થાવ?
પૂછવું પડશે પ્રભુઈ, પૂછવું જ પડે ને. એ છોકરા પાપ ના ભાગીદાર થાશો નહીં તમે, પ્રભુ ના પાડે છે એ તો કે કરે એ ભોગવે. અરે ડસ્કર, એ તો જે કર્મો કરે ને એને ભોગવવા પડે છે. તો પ્રભુ તમે જાઓ છો તો મને તમારી હારે લેતા જાઓ. અરે ડસ્કર, અરે તો તને હું લેતો જાઉં, પણ જો પાપ ની મુક્તિ માંથી તારે છૂટવું હોય તો જોડે છીપીઓ લઈ લે. અરે પ્રભુ, જોડે છીપીઓ તો હું કદાપી નહીં લઉં એમાં મારા હાથ તાજવા મળ્યા છે. અરે નહીં ડસ્કર, એ તો તારો એક મનનો અભિમાન હતો, જોડની અંદર કાંઈ નથી, એક ફુજાપો જેવી વસ્તુ છે. ના પ્રભુ, એ તો નહીં જ લઉં, અને આ તલવાર લેવાની તલવારે નહીં લેવાની અમારે. અરે ડસ્કર, પાપ ની મુક્તિ જો મેળવી હોય તો ભાલા તલવાર ફેંકી દે અને જોડની છીપીઓ લઈ. રવા દો, આ એક તો રવા દો, તમે ન હોય તો ક્યારેક તો થાય. અરે નહીં ડસ્કર, તો પ્રભુ આ કાંઈ જોડી ની અંદર કાંઈ નહીં હોય તો જોડે ઉપાડું. અરે ડસ્કર, વિશ્વાસ રાખીને લઈ લે જોડે, જોડે ની અંદર કાંઈ નથી. આ ચૂક ગયો છો પ્રભુ. અરે ડસ્કર, મારી માથે વિશ્વાસ રાખીને લઈ લે. લઈ લો એમ કેતો હું અહીં બેઠો એમ તો હું લેત નહીં. પ્રભુ જોડે ચીપીઓ, હવે ચીપીઓ મને આપી દો. હાલે આ ચીપીઓ બોલો પ્રભુ, હવે મને ભેગા ભેગા લેતા જ જાઓ. હું વચન આપું છું કે પોકણગઢ ની અંદર હું રામદેવ અવતાર ધારણ કરીશ, અને જા તારો હરજી બાંઠી નો અવતાર થાય છે. અવતાર લીધા પેલા હું તને મળીશ, જા મારું વચન છે. જરૂર પ્રભુ. એ સીતારામ સીતારામ મોલ બાંધવા એ માત માનજે. સીતારામ સીતારામ મોલ બાંધવા એ માત માનજે. અરે
પરીક્ષા કરી લો. અરે અરજી, અરે ભલો બાવલિયા, અરે અરજી, બહુ લાંબા પથથી નાલીને આવું છું. આજ મને ભૂખ લાગી છે તો અરજી, આજ મને અન્નનો ટુકડો ખવરાય. અરે બાવલિયા, પાતક મિલેટનો ટેમ થઈ ગયો અને જે હું લાંડો મારે ડોલીની અંદર એક બટકો રોટલો હતો, હું ભોજન કરી ગયો તો માટે 5 મિનિટ મેલા આવ્યો હોત તો અરજી વાટી બટકો રોટલો તમને દઈ દે. તો માર સાધુડાઓ, અત્યારે તમે આવ્યા પણ 5 મિનિટનો ટાઈમ થઈ ગયો એટલા માટે હું ભોજન કરી ગયો છું. અરે નહીં અરજી, અરજી આજ મને કામળીના શેડાની અંદર અન્નનો ટુકડો દેખાય છે. અરે બાવલિયા, મેં મારી કામળીની જોડે તો મેં રોટલો બાંધ્યો હોય તો મને જરૂર ખાતરી હોય, માટે અત્યારે આવી હટ નો લેજો અને મારી ઝોલીની અંદર રૂપિયો રોટલો નથી ભાઈ. અરે નહીં અરજી, અરજી તારી કામળીનો શેડો ખખેર મને અન્નનો ટુકડો દેખાય છે. હા અત્યારે આ બાવલીઓ આવી રીતે નહીં માને તો આ બાવલીઓ ઘર જંગલની અંદર જો મારું આટલું તપાન કરી રહ્યો હોય તો લાય મારી ઝોલી ચલપાય ફકેરી જવું જો એના કિસ્મત હતી તો બટકું રોટલો નીકળશે અને એના મારા બેના મનના ભાગ ભેગા છે. અરે બાવલિયા, બાવલિયા તું કોઈ કાવડ ગાડી લાગે છે, મારી ઝોલીની અંદર બટકું રોટલો નતો પણ માટે નીકળ્યો તો લે આ બાવલિયા આ બટકું રોટલો. હરજી હરજી, ટુકડામાંથી ટુકડો દેવો સાધુનો ધર્મ છે. હરજી અડધો ટુકડો તું ખા. હા બાવલિયા લાવો, કે મને થોડો ભૂખ્યો તો રહી ગયો તો. અરે બાવલિયા, આ બટકો રોટલો મેં હરજી વાટીએ ખાધો તો મારા રૂમે રૂમે રામ રામ ને રામ દેખાય છે, બીજું મને કાંઈ નથી દેખાતું, માટે જે હોય તો મને હકીકત કહી દો. અરે નહીં હરજી, હરજી હું સાલતો ફરતો સાધુ છું અને સાધુના કોઈ બેર પોતા નથી. અરે હરજી, માલધારી નો દીકરો છો તો આજ મને દૂધ પા. અરે બાવલિયા, હવે ખોટી હટ મૂકી દો મહાત્મા, કારણ કે મારા વકરા બધા અત્યારે ફાખડા છે તો અત્યારે એમાં દૂધ ન હોય માટે બાવલિયા આવી હટ મૂકી દો. અરે નહીં હરજી, હરજી હમા વડલા એ તારી જે બકરીની અંદર એના આસળમાં મને આજ દૂધ દેખાય. અરે હરજી, તારા બકરા દૂધરા એવા છતાં તું શા માટે ખોટું ભરી લો હો. લાય અત્યારે આ બાવલીઓ આવી રીતે નહીં માને તો લાય મારા ભાકડા બકરાની અંદર જઈ અને દૂધનો ધંકાત કરી દઉં તો એના કિસ્મતની અંદર હશે તો દૂધ મળશે, કારણ કે મને થોડુંક ઉછવા બેઠો છે, બટકું રોટલો ધોલીની અંદર નહોતો તો આજ મારા ભાખડા બકરાની અંદર તો દૂધ હશે તો લાય જાઉં, મળે ન મળે એના મારા બેના બનેવના ભાગ ભેગા છે. એ પાકડિયા દોવા હાલો હરદી માટી પાકડિયા દોવા હાલો રે, લમે લમે ખેડે તુવે હરદી માટી લમે લમે ખેડે તુવે હરદી માટી.
અરે હરજી હરજી તારા બકરા નું દૂધ તો મને આજ અમૃત જેવું લાગે છે. હરજી અડધું તું પી લે. આવો માતમાં હું હું તો ભરવાડ નો દીકરો રહ્યો એટલે મને દૂધ તો ફાવે જ છે ને. વાહ વાહ વાતમાં વાહ વાહ બાવલિયા વાહ. આ દૂધ ની અંદર તો કે આવું તો કેવું કામણગારી કરી દીધું તે મારા રૂમે રૂમે રામ રામ ને રામ દેખાય છે. જે હોય તે મને હકીકત કહો અને હા કોણ છો ને કોણ નહીં એ મને જાણી કરો એની. અરે નહીં અરજી અરજી હું ચાલતો ફરતો સાધુ છું. લાંબા પથ્થર થી આવ્યો અરજી તારો અવાજ સાંભળે હું અહીંયા આવ્યો છું. મારા કોઈ બે રૂપ છે નહીં અને ચાલતો ફરતો સાધુ જ છું. અરે બાવલિયા મને દેખાતું નથી કે તું જેવો તેવો સાધુ છો અને ચાલતું ફાલતું હોય તો હરજી વાટી દે એવી તો થોડીક ખાતરી પડે. કારણ કે હરજી વાટી કાયમ રામનું નામ છે મને બીજું કાંઈ આવડતું નથી. માટે બાવલિયા જે હોય એ મને હકીકત કહી દો. અરે નહીં હરજી હરજી હકીકત સત્ય વાત છે કે હું ચાલતો ફરતો સાધુ છું. અરે હરજી જય ભગવાન હું જાવ છું. અરે મહાત્મા હવે જવા ન દેવા હરજી ભાટી કદાપી ન જવા દેજો. ઘર જંગલ ની અંદર આવો બાવલીઓ ભટકાતો હોય તો એને કદાપી ન જવા દો. માટે જે હોય તે મને કહી દે સત્ય. અરે હરજી હરજી જો લાયક સમજીને તને દર્શન દેવા આવ્યો હોય તો હરજી હું તને ડગો નહીં દઉં. અરે હરજી કેવો તમારે કે ટુકડો ને હરી ટુકડો. અરે હરજી આવી હટ ક્યાં માટે કૃષ્ણ મને જવા દે. કદાપી નહીં જવા દો બાવલી આવ. કારણ કે ઘા જંગલ ની અંદર હતી વાટી ને જો મળ્યા હોય બાવલી જેવો મળી ગયા હોય તો કદાપી નહીં જવા દે. માતે જે હોય તે મને હકીકત કહો પછી તમને રાજી ખુશી થી હરજી વાટી રજા આપી દેશે. અરે હરજી હરજી તો તારે અસલી સ્વરૂપ ના દર્શન કરવા હોય બરાબર છે બાવલી આવ તો પલવાર પાછો વળજા હું તને અસલી સ્વરૂપ ના દર્શન કરાવું છું. અરે મહાત્મા પલવાર તું તમે કહો તો મારું પ્રાણ તે હામી દો. માટે એવું નો બોલો કે પલવાર પાછું જોઈ દો. હું જરૂર પલવાર પાછું વળી દઉં છું પણ જોજો હો મહાત્મા પાછળ થી ભટકાવો ન દેતા. એવો સાથો રે ધણી રે મારે એ રામને
કારણ કે બાવલીઓ બોલી ગયો છે કે બલવાર હરતી ભાટી પાછો ફરી જોઈએ તો મારે અતલી સદના રૂપના દર્શન કરવા હોય તો લાય અત્યારે મને બીજી કાંઈ ચિંતા નથી થતી કે તો બાવલીઓ મારા બકરા હાકીને વ્યા જાય છે તો કારમની માટે મારી રોજી રોટી ચાલી જાય છે બાવલીઓને દર્શન દેવા હોય તો દે નો દેવા હોય તો ખમા ઈચ્છા એને તો લાય હવે મારે ભલવાર પાછું ફરી અને હવે જવું પડશે અરે પ્રભુ અરે મારા નાથ આવી હો હરતી ભાટીને ખબર નહોતી કે મારો નાથ દ્વારકાનો નાથ આ પધાર છે અરે પ્રભુ આટલો ગુનો મારો માફ કરી દો હરજીનો માફ કરી દો મારા નાથ માફ કરી દો અરે હરજી હરજી ભક્તોના ગુના તો હંમેશા માફ જ હોય છે અરે પ્રભુ નો કેવાના શબ્દ મેં તમને હરજી ભાટીએ કીધા છે કારણ કારણ કે આજ પોકણગઢ ની અંદર મારે અવતાર લેવાનો સમય છે અરે મારા નાથ જો પોકરણ ગઢની અંદર અવતાર ધારણ કરવાનો હોય તો હરજી જાતિની એક નાની એવી ઝૂંપડી છે પાવન કરી પછી રાજી કુચીથી હરજી વાટી તમને રજા આપી દે છે મારા નાથ અરે નહીં હરજી હરજી આવો કપાટ કપાણ ક્યાં માટે કરે પોકરણ ગઢની અંદર મારવાડની મહારાણી આજ સોના પારણીઓ ઝૂલીને મારી આજ વાટ ધોવે છે કે પોકળગઢની પરદા આજ મારી વાટ જોશે મારે અવતાર લેવાનો સમય છે હરજી મને જવા દે હરે બાપા કૃષ્ણ ભગવાન જો દ્વારકાની અંદરથી તમે જો આ પોકળગઢની અંદર જાતા હોય તો ઢાકર જંગલની અંદર હતી ફાટી વાટ જોવે છે મારી ઝૂંપડી ભાવન કરતા જાવ મારા નાથ અરે નહીં હરજી હરજી દ્વારકાની અંદર અજમલ મહારાજ આવ્યા હતા અને વચન મેં આપ્યું હતું કે ભાદરવી દશામાં 1100 હું અવતાર ધારણ જરૂર કરીશ તો હરજી મને રોહિતમાં આજ મારે અવતાર લેવાનો સમય છે હરજી મને જાવા દે કટાપી નહીં બને મારા નાથ મારી ગરીબ માણાની ઝૂંપડી પાવન તમારે કરવી જ પડશે અરે નહીં હરજી હરજી આવી શા માટે હેઠ કરી રહ્યો છો હરજી વાટી હઠ લે કદાપી નહીં મૂકે મારા નાથ એક 5 મિનિટ મારી ઝૂંપડી પાવન કરી પછી રાજી ખુશી થી તમને હરજી વાટી રજા આપી દી છે અરે હરજી તારી ભક્તિ ને ધન છે જરૂર હું તારી ઝૂંપડી આવું છું આવો મારા નાથ આવો હે આવો તો યાદ ને યાદ યાદ પ્રભુ મારી ઝૂંપડી પ્રભુ મને તમે જાણો છો સન્ના છે માટે અરે હરજી જાણો છું હરજી આજ તને રામ જે પાણ આવશે હરજી પાણી લે નહીં નહીં મારા નાથ કદાપી ઓ મારામાં ગુણ નથી કે
હરતી માટી પ્રભુ પરણાવને પરણી લે કદાપી એવું મારે નથી કરું મારા નાથ આ ગરીબ માણાની ઝૂંપડી પાવન કરી પછી હરતી માટી રાતી ખુદીથી રજા આપી દેશે તમને અરે નહીં હરજી અરજી આજ હું તારી માથે પરસન સૌ ગરજી માંગી જે માંગી છું અરે પ્રભુ રૂપિયા માંગે તો હરજી કાતી લઈ આવે અરે હરજી હરજી હું તને વચન આપું છું કદાચ રૂપિયા માંગશે તો હરજી હું તારા પૂરણ પાણન કદે છું વચન આપું છું મારા નાથ હરજી ભાગી કપડા માંગે તો ક્યાંથી લઈ આવજે મારા નાથ અરે હરજી હરજી હું તારો કાપડિયો બનીને આવીશ મારા નાથ વાહ તો ભોજન માંગે તો હરજી વાટી ક્યાંથી લઈ આવે મારા નાથ રવાજા હરજી હરજી હું તારો ભંડારી થઈ જઈશ અને ભંડારી થઈને જરૂર આવીશ ઓત મારા નાથ નાથ મારા પ્રભુ હવે મારે કઈ નથી જોતું હવે તમે 5 મિનિટ મારી ધૂપડી પાવન કરો અને બે વાહુ તમારા ગુણગાન ગાય અને રતી પાઠી પાન રાધી ખુજી તમને રજા આપી દીધી અરે નહીં હરજી હરજી આજ માંગી લે રામ ને વર્ષન છે જે માંગી છો તને જરૂર આવી અરે મારા નાથ તો દોર ચાલો નાથ આજ મને વર્ષન થયો હોય અને હાથો હાથ વચન આવતો હોય તો આજ હરની વાટી માંગે છે કારણ કે કાયમ ની વાટી મારી ગુજરાત ની અંદર લીલા લે રહ્યો છે મારા નાથ અરે જરૂર હરજી હરજી હું તને વચન આપું છું તારે ગુજરાત ની અંદર જરૂર લીલા લે રહે છે તો સાંભળી લે પ્રભુ બીજું હરજી વાટી નું એક જ કહેવાનું થાય છે કે જયારે તમે કોકરાણ ગઢી રણુદા ની શહેર ની અંદર ની માલપા જાઓ અને અહીંયા આવતા ધારણ કરો તારે પહેલી હાથી હરજી વાટી ના હાથે ઉતરવી જોઈએ અરે હરજી હરજી દ્વારકા છોડીને આવું છું અને મારવાડ ની અંદર હું રામદેવ અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું જેને મારે છઠ્ઠી ના દિવસે હું અવતાર ધારણ કરીશ અને જન્મ ની જે આરતી ઉતરશે અરજી તારા હાથે ઉતરશે જા હું તને સંત વચન આપું બહુ સારું મહારાજા મારા નાથ પણ તુજો હો હરજી ફાટી ના લુકડા તૂટલ ફાટેલ હશે અને તમારા પોરણિયા રાત ની અંદર મને આવા ન દે આવા દે કે હું આવા દે એની મને કોઈ ખાતરી નથી દાતી મહારાજા પ્રભુ અરે તમારા પોરણિયા ને બે શબ્દ કહી અને મને રાધી ખુશી થી રાત ની અંદર આવા દે અરે હરજી હરજી હું તને રુદ્ર આપું છું કે જન્મ ની આરતી નહીં અને જયારે સમાધિ ની આરતી થશે અરજી તારા હાથે ઉતરશે હું વચન આપું તને બધ મારા નાથ હવે મારે કઈ નથી જોતું અને હવે એ 5 મિનિટ તમે ઉભા રહ્યો તો હરજી ફાટી તમારા ગુણગાન થાય દાદી ખુદી દે તમને રજા આપી દે છે અરે હરજી તારી ભક્તિ ને ધન છે ¡Vamos!
ગુનો મારો માફ કરી દે,